તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીજા તબક્કાની ચૂંટણી માટે ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરીને લોકોને મતદાન કરવા માટે રાહુલ ગાંધીએ પણ અપીલ કરી છે, જેમાં કહ્યું કે આપનો વોટ આગામી સરકાર નક્કી કરશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, આગલી સરકાર થોડાક અરબપતિની કે 140 કરોડની, તેઓ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીજા તબક્કાની ચૂંટણી માટે લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી છે અને આ સાથે જ ટ્વીટ કર્યું છે, જેમાં કહ્યું કે આપનો વોટ આગામી સરકાર નક્કી કરશે. અને આ સાથે જ કહ્યું કે આગામી સરકાર થોડાક અરબપતિની કે 140 કરોડ લોકોની, તેઓ ટ્વિટરના માધ્યમથી રાહુલ ગાંધીએ લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી છે અને આ સાથે જ તેઓએ ટ્વીટ કર્યું છે. એક તરફ નરેન્દ્ર મોદીએ પણ 7 ભાષાઓમાં લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે, બીજી તરફ અમિત શાહે પણ મતદારોને મતદાન કરવા અપીલ કરી છે. તો આ સાથે જ રાહુલ ગાંધી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.